કેમ છો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સતત અને અસતતની અંદર સ્વાધ્યાય 5.1ની અંદર દાખલા નંબર 8 જોઈએ. તો અહીં તમને આપ્યું છે એફ ઓફ એક્સ બરોબર મોડ એક્સના છેદમાં એક્સ, એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, અને જો એક્સ ઝીરો હોય તો ઝીરો આવે. એટલે આની અંદર તમને ચોખ્ખું આપ્યું છે કે જો એફ ઓફ એક્સ ઝીરો મૂકશો તો શું આવશે, ઝીરો આવશે. તમે જ્યારે પણ ઝીરોની કિંમત મૂકશો તો શું આવશે, ઝીરો જ આવશે. પણ ઝીરોથી કંઈક ઓછું અને ઝીરોથી કંઈક વધારે મૂકશો ત્યારે શું આવશે, આ આવશે. એનો મતલબ કે ઝીરો કરતાં એક્સ જો મોટો હોય તો ઉપરનું પદ આવશે અને નાનો હોય તો પણ શું આવશે, ઉપરનું પદ આવશે. બરાબર, જો એક્સ બરાબર ઝીરો હશે તો ઝીરો જવાબ આવશે. અને આપણે એક્સ કરતાં કંઈક નાની સંખ્યા મૂકીએ અને ઝીરો જવાબ આવે છે, અને એક્સ કરતાં કંઈક મોટી સંખ્યા મૂકીએ અને જો ઝીરો જવાબ આવે તો આપણે સતત કહી શકીએ, નહીંતર શું કહી શકીએ, અસતત. બરાબર, એટલે આવું યાદ રાખજો. તો આપણે ઝીરોથી કંઈક નજીકની સંખ્યા જેને આપણે અંદર ઉમેરવાથી એચ કહીએ છીએ, જેમ કે આપણે એમ કીધું હોય કે આ બાજુ જશો તો હું લખશો ઝીરોની અંદર કંઈક ઉમેરો એટલે પ્લસ એચ, અને ઝીરોમાંથી કંઈક બાદ કરો એટલે ઝીરો માઇનસ એચ, જ્યાં એચ એટલી નાની સંખ્યા છે કે તને તેને તમે ઝીરો પણ કહી શકો. એચ ઇઝ ઇક્વલ ટુ 0.0001 સમથિંગ. ઓકે, તો હવે આપણે અહીંયા જોઈએ તો અહીંયા આપણને એફ ઓફ એક્સ એક્સ બરોબર ઝીરો આપેલું જ છે, એટલે કે એક્સ બરોબર ઝીરો આગળ આપણે ચેક કરવાનો છે. આપણને પોઈન્ટ કયો આપ્યો છે કે એક્સ બરોબર ઝીરો. જો તમે એફ ઓફ એક્સ બરોબર ઝીરો મૂકો છો તો જવાબમાં શું આવે છે, ઝીરો જ આવે છે. બરાબર છે. હવે અહીં આપણે લઈએ LHS, તો લિમિટ ઓફ એક્સ ટેન્ડ્સ ટુ ઝીરો, પણ કઈ બાજુ, માઇનસ બાજુ. તો આપણે માઇનસ બાજુ મૂકીએ, આપણને એમ કીધું જો ઝીરો એક્સ ઝીરો કરતાં નાનો છે તો આપણે શું કહીશું, મોડ એક્સના છેદમાં એક્સ, જ્યાં એક્સ બરોબર તમે શું લઈ શકો, ઝીરો માઇનસ એચ. બસ આ જ વસ્તુ યાદ રાખવાની છે. ઓકે, તો હવે જ્યારે લખીએ ત્યારે લિમિટ ઓફ એચ ટેન્ડ્સ ટુ ઝીરો, અહીંયા શું લખશો તો કે ઝીરો માઇનસ એચ, અને છેદમાં પણ શું લખશો, ઝીરો માઇનસ એચ. હવે ઉપર તો મોડ છે, જ્યારે તમે મોડને દૂર કરો ત્યારે શું લખાશે, લિમિટ ઓફ એચ ટેન્ડ્સ ટુ ઝીરો, અહીંયા જે માઇનસ એચ હતું એ મોડની અંદર શું થઈ જશે, પ્લસ એચ, અને નીચે માઇનસ એચ. આને ઉડાડીએ તો શું આવ્યું, માઇનસ વન. એ જ રીતે આ LHS હતું, હવે આપણે શું લઈ શકીએ, RHS, તો એની અંદર પણ એ જ આવશે, લિમિટ ઓફ એક્સ ટેન્ડ્સ ટુ ઝીરો, પરંતુ આપણે જમણી બાજુ છીએ તો આપણે શું લખવાનું છે, ઝીરો પ્લસ. એનો મતલબ કે ઝીરોથી જમણી બાજુ. તો ઝીરોથી જમણી બાજુ ને ડાબી બાજુ માત્ર એક જ વિકલ્પ લેવાનો હતો કે એફ ઓફ એક્સ બરાબર શું લખવાનું હતું, મોડ એક્સના છેદમાં એક્સ. પણ અહીં એક્સ બરાબર શું લેવાનું છે, તો કે ઝીરો પ્લસ એચ. બરાબર, આપણે શું લેવાનું છે, જ્યાં ઝીરો અહીંયા માઇનસ હતું કારણ કે ડાબી બાજુ હતી અને આ જમણી બાજુ છે, તો જે લિમિટ આપી હોય એની અંદર કંઈક ઉમેરો, અને જો ડાબી બાજુ હોય તો લિમિટમાંથી કંઈક બાદ કરો, તો આપણી લિમિટ ઝીરો છે. તો બરાબર, લિમિટ એક્સ એચ ટેન્ડ્સ ટુ ઝીરો, અહીંયા શું મૂકશો, તો કે ઝીરો પ્લસ એચ, અને છેદમાં શું લખશો, ઝીરો પ્લસ એચ. તો ઉપર શું વધશે, એચ, અને નીચે પણ શું વધશે, એચ. આને ઉડાડી દઈએ તો શું આવ્યું, એક. એનો મતલબ કે આપણો જવાબ અલગ અલગ આવ્યો. જો લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ નોટ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ, એટલે આપણે કહીએ કે એક્સ બરોબર ઝીરો આગળ એફ ઓફ એક્સ સતત નથી. અહીંયા આપણે એવું લખી શકીએ, LHS ઇઝ નોટ ઇક્વલ ટુ RHS, એટલે કે એફ ઓફ એક્સ એ એક્સ બરોબર ઝીરો આગળ સતત નથી. બરાબર, બસ સતતનો મતલબ જ એવો છે કે ત્રણ પોઈન્ટ આગળ એની કિંમત એક સરખી રહેવી જોઈએ. જો એક સરખી ડાબા જમણા અને એફ ઓફ એક્સ બરોબર એક જ સરખી કિંમત આવતી હોય તો જ તમે એને સતત વિધેય કહી શકી દો, નહીંતર સતત વિધેય કહી શકો નહીં. હવે આપણે જોઈએ આગળ દાખલા નંબર 9. આની અંદર આપણને શું કીધું છે કે એક્સ ઝીરો કરતાં મોટો છે, એટલે કે એક્સ બરોબર ઝીરો, અથવા તો એક્સ ઝીરો કરતાં મોટો છે, અથવા તો એક્સ ઝીરો જેટલો છે, અને અહીં એક્સ ઝીરો કરતાં નાનો છે. તો જો અહીંયા નાનો હોય ત્યારે આ જમણી બાજુ ડાબી બાજુ માટે આવશે, ઝીરો કરતાં મોટો છે ત્યારે જમણી બાજુ માટે આવશે, અને એક્સ બરોબર ઝીરો માટે પણ માઇનસ વન હશે. તો ત્રણેય માટે આપણે અલગ અલગ વિધેય લઈ અને ચેક કરીએ કે કઈ રીતે થતું હશે. તો અહીં કોના માટે આપણે ચેક કરવાનું છે, એક્સ બરોબર ઝીરો માટે. તો એફ ઓફ એક્સ બરોબર એક્સ બરોબર ઝીરો હોય ત્યારે જવાબમાં શું આવશે, માઇનસ વન. બરાબર, જ્યારે તમે એક્સની જગ્યાએ કિંમત મૂકશો
ત્યારે ઝીરો મૂકશો તો એફ ઓફ એક્સ બરાબર શું આવશે માઇનસ વન આવશે બરાબર જ્યાં એક્સ બરાબર શું છે ઝીરો હવે આપણે એને બે જગ્યાએ ચેક કરવાનું છે LHS તો લિમિટ ઓફ એક્સ ટેન્ડ્સ ટુ ઝીરો આપણે તો ઝીરો ઉપર જ જવાનું છે પણ ઝીરોની માઇનસ બરાબર એટલે ઝીરોની માઇનસ સાઈડ જાઓ એટલે શું આવશે તો એફ ઓફ એક્સ તો આપણે ઝીરોની માઇનસ સાઈડ જવાનું છે તો શું આવશે એક્સના છેદમાં મોડ એક્સ પણ જ્યાં તમે એક્સ બરાબર શું લઈ શકો જે લિમિટ હોય એમાંથી કંઈક બાદ કરો એટલે કે માઇનસ એચ હવે કિંમત મૂકીએ કે લિમિટ ઓફ એચ ટેન્ડ્સ ટુ ઝીરો બરાબર અહીંયા એક્સ એક્સની જગ્યાએ હું લખશો ઝીરો માઇનસ એચ અને છેદમાં હું લખશો મોડ ઝીરો માઇનસ એચ તો ઉપર માઇનસ એચ અને નીચે એચ તો શું આવશે માઇનસ એક બરાબર આવું આવ્યું હવે રાઇટ હેન્ડ સાઈડ જઈએ RHS બરાબર તો RHS બરાબર પણ શું આવશે તો આપણે લઈએ લિમિટ ઓફ એક્સ ટેન્ડ્સ ટુ ઝીરો પ્લસ હવે આપણે પ્લસ તરફ જઈએ છીએ એનો મતલબ કે ઝીરો કરતાં એક્સ મોટો છે તો સીધું હું આવ્યું માઇનસ વન જ્યારે પણ અચળ પદ આપ્યું હોય તો એની ઉપર લિમિટની અસર થાય નહીં એટલે એનો સીધો જવાબ હું આવ્યો માઇનસ વન તમે જુઓ કે જમણી બાજુ માટે માઇનસ વન ડાબી બાજુ માટે માઇનસ વન એફ ઓફ એક્સ બરાબર એ માઇનસ વન એનો મતલબ કે ત્રણે ત્રણ ઓપ્શન માટે શું જવાબ આવ્યો એક જ સરખો માઇનસ વન આવ્યો તો આપણે કહી શકીએ કે એફ ઓફ એક્સ એ ઝીરો આગળ કેવો છે સતત છે બરાબર એટલે અહીંયા આપણે લખી શકીએ કે LHS ઇઝ ઇક્વલ ટુ RHS ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ બરાબર છે માટે એફ ઓફ એક્સ એ એક્સ બરાબર ઝીરો આગળ સતત વિધેય છે બરાબર છે એટલે કે એક્સ બરાબર ઝીરો આગળ સતત છે આ રીતે તમે સતત અને અસતતને સાબિત કરી શકો છો ચલો જુઓ દાખલા નંબર 10 એની અંદર ફરી જુઓ અહીંયા તમને શું આપ્યું છે હવે તમને બબે ઓપ્શન જ હશે રાઈટ માટે અલગ અને લેફ્ટ માટે પણ અલગ તો અહીંયા તમને જે આપ્યું હોય એ જોવાનું કે એક્સ એ વન કરતાં મોટો છે અથવા તો એક્સ બરાબર વન છે બરાબર બે વિકલ્પ આપણી પાસે એનો મતલબ કે એક્સ બરાબર વન લેવા પડે એટલે એક્સ બરાબર વન આગળ આપણે સતત સાબિત કરીએ કે માનો કે એક્સ બરાબર વન લઈએ તો વનની જમણી ડાબી બાજુ અને જમણી બાજુ કોઈ એક કિંમત લેવાની અને ત્રણે ત્રણની કિંમત જો સરખી આવતી હોય તો તમે કહી શકો કે એ સતત છે ફરી જોઈએ અહીંયા આપણને શું આપ્યું છે એફ ઓફ એક્સ તો એક્સ બરાબર વન માટે અહીંયા તમને વન ઓપ્શન આપેલો જ છે કે એક્સ બરાબર વન એના માટે એક્સ પ્લસ વન છે તો એફ ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ વન હવે તમે વનની કિંમત મૂકશો તો શું આવશે એફ ઓફ વન બરાબર વન પ્લસ વન ઇક્વલ ટુ શું થશે ટુ એનો મતલબ કે ટુ બરાબર એફ ઓફ એક્સ બરાબર કેટલા જવાબ આવ્યો ટુ હવે આપણી પાસે બે ઓપ્શન છે LHS અને RHS હવે જો તમે LHSની વાત કરીએ તો લિમિટ ઓફ એક્સ ટેન્ડ્સ ટુ આપણી પાસે શું હતું વન તો વનની માઇનસ અને અહીંયા લિમિટ ઓફ એક્સ ટેન્ડ્સ ટુ વન પણ વનની પ્લસ બરાબર છે અહીંયા તમે એક્સ બરાબર શું લઈ શકો તો તમારી પાસે લિમિટ શું છે વન વનમાંથી કંઈક બાદ કરવાનું અને અહીંયા હું લઈ શકો વનની અંદર કંઈક ઉમેરવાનું બરાબર છે તો હવે આપણે આગળ જોઈએ તો એફ ઓફ એક્સ આની જે એફ ઓફ એક્સની કિંમત છે આપણે કઈ બાજુ જવાનું છે માઇનસ બાજુ એક કરતાં એક્સ નાનો છે ત્યારે શું મૂકી શકીએ એક્સનો સ્ક્વેર પ્લસ વન ફરી જુઓ એક્સ એક કરતાં નાનો છે નાનો એટલે માઇનસ બાજુ તો એક્સનો સ્ક્વેર પ્લસ વન અને એક્સ એક કરતાં મોટો છે એટલે જમણી બાજુ તો જમણી બાજુમાં મૂકશો એક્સ પ્લસ વન હવે એક્સની જગ્યાએ આપણે શું મૂકવાનું છે વન માઇનસ એચ એનો મતલબ લિમિટ ચેન્જ થશે એચ ટેન્ડ્સ ટુ ઝીરો અહીંયા શું આવશે એક્સની જગ્યાએ વન માઇનસ એચનો સ્ક્વેર પ્લસ વન હવે એચ ટેન્ડ્સ ટુ ઝીરો તો એચની જગ્યાએ જો તમે ઝીરો લખતા હો તો શું આવશે એકનો વર્ગ એક પ્લસ એક બરાબર કેટલો જવાબ આવ્યો બે હવે અહીંયા જઈએ ફરી વાર લિમિટ ઓફ એક્સ પ્લસ વન એક્સ ટેન્ડ્સ ટુ વન પ્લસ છે એટલે કે ડાબી બાજુ છે તો આપણે એની અંદર લખીએ કે લિમિટ ઓફ એચ ટેન્ડ્સ ટુ ઝીરો અને એક્સની જગ્યાએ એની કિંમત મૂકીએ વન પ્લસ એચ પ્લસ વન તો એચની જગ્યાએ જો ઝીરો મૂકો તો વન પ્લસ વન શું થઈ જશે ટુ એનો મતલબ આનો જવાબ પણ કેટલો આવ્યો ટુ તો એફ ઓફ એક્સ વન બરાબર ટુ અહીંયા LHS બરાબર એ ટુ અને RHS બરાબર એ ટુ એટલે કે ડાબા જમણા અને એફ ઓફ એક્સ ત્રણે ત્રણ કેવું આવ્યું સરખું આવ્યું એટલે કે એફ ઓફ એક્સ બરાબર LHS બરાબર RHS તેથી એફ ઓફ એક્સ એ એક્સ બરાબર આપણે શું લીધું હતું વન આગળ સતત છે કારણ કે ત્રણે ત્રણ બિંદુઓ આપણે લીધા એક્સ બરાબર વન લીધો એક્સ વનની
ડાબી બાજુ લીધી અને 1 ની જમણી બાજુ લીધી તો બધા માટે જવાબ એક જ સરખો આવે છે 2 2 અને 2 તેથી આપણે કહી શકીએ કે સતત છે હવે અહીંયા જોઈએ દાખલા નંબર 11 તો દાખલા નંબર 11 ની અંદર ફરી આપણને શું આપ્યું છે એ જોવાનું આપણને એવું કીધું છે કે કાં તો x છે એ 2 જેટલો છે અથવા તો x છે એ 2 કરતા નાનો છે અને x એ 2 કરતા મોટો છે આ ત્રણ ઓપ્શન છે આપણી પાસે જો x 2 કરતા મોટો હશે ત્યારે જમણી બાજુ આવશે x 2 કરતા નાનો હશે ત્યારે ડાબી બાજુ અને x બરાબર 2 હશે ત્યારે x નો ક્યુબ -1 હશે એટલે કે આપણી પાસે ત્રણ ઓપ્શન આયા હવે આપણે અહીં કોના આગળ ચેક કરવાનું છે તો x બરાબર 2 માટે બરાબર આપણે x બરાબર 2 આગળ સતત છે કે અસતત તે ચેક કરવાનું છે તો આપણે f(x) ની અંદર મૂકીએ તો f(x) બરાબર x બરાબર 2 હોય ત્યારે કયું વિધાન લેવાય તો કે x નો ક્યુબ -3 જ્યાં x બરાબર શું લેવાનું છે જ્યાં x બરાબર 2 હવે તમે x બરાબર 2 મૂકો તો શું આવશે f(2) બરાબર 2 નો ક્યુબ -3 2 નો ઘન એટલે કેટલા થશે તો કે 8 8 માંથી 3 જાય તો કેટલા આવશે તો કે 5 આવશે ઓકે તો આ f(2) બરાબર કેટલા આયા 5 હવે આપણે એને રાઈટ એન્ડ લેફ્ટ આગળ સાબિત કરવાના છે તો LHS ઇઝ ઇક્વલ ટુ અહીંયા RHS એવું સાબિત કરવું છે બરાબર તો પહેલા LHS લઈએ તો લિમિટ ઓફ કોની આગળ ચેક કરવાનું છે 2 આગળ તો 2 ની લિમિટ લેવાની 2 પણ કઈ સાઈડ માઇનસ બાજુ અહીંયા લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 2 પણ કઈ બાજુ તો કે જમણી બાજુ બરાબર છે હવે અહીંયા આપણે એની કિંમત મૂકીએ કે 2 x કરતા નાનો હોય ત્યારે શું આવશે તો કે x નો ક્યુબ -3 અને 2 ની કરતા x મોટો હોય ત્યારે શું આવશે તો કે x નો સ્ક્વેર +1 અહીં તમે x બરાબર શું લઈ શકો તો લિમિટની અંદરથી કંઈક ઓછું એટલે h અને લિમિટની અંદર કંઈક ઉમેરો એટલે કે 2 પ્લસ એચ બરાબર બસ આટલી વસ્તુ આવડે એટલે કોઈ પણ દાખલો હોય સતત અસતતનો એને તમે આરામથી ગણી શકો ફરી જોઈએ આગળ તો હવે એચ લઈએ આપણે એક્સની કિંમત મૂકીએ તો એચ ટેન્સ ટુ 0 એક્સની જગ્યાએ હું મૂકશો તો કે 2 માઇનસ એચ નો ક્યુબ -3 પણ એચની જગ્યાએ જો 0 મૂકી દો તો આ 0 થઈ જાય 2 માઇનસ 0 નો ઘન એટલે 2 નો ઘન 2 નો ઘન થઈ જશે 8 8 માંથી 3 જાય તો કેટલા આવશે 5 તો આપણો આનો જવાબ પણ કેટલો આવ્યો 5 અહીંયા પણ કેટલો આવ્યો તો 5 હવે આને ચેક કરી જોઈએ તો લિમિટ ઓફ h ટેન્સ ટુ 0 અથવા તો એપ્રોચ ઇઝ 0 એટલે કે h ની કોઈ 0 ની નજીકની કિંમત અહીંયા આપણે x ની જગ્યાએ હું લખી શકીએ તો કે 2 પ્લસ h નો સ્ક્વેર પ્લસ 1 હવે h ની જગ્યાએ જો તમે 0 મૂકો તો 2 નો વર્ગ કેટલો થશે 4 4 પ્લસ 1 બરાબર કેટલા આવ્યા 5 તો આમાં પણ 5 આવ્યું એનો મતલબ આપણે કહી શકીએ કે f(2) બરાબર LHS બરાબર RHS એટલે કે f(x)ની કિંમત 2 મૂકવાથી 5 આવ્યો LHS એમાં 5 આવ્યો અને RHS માં પણ શું આવ્યું 5 જ આવ્યો તેથી આપણે કહી શકીએ કે f(x) એ x બરાબર 2 આગળ સતત છે સતત છે બરાબર આ રીતે આપણે સતત સાબિત કરી શકીએ ચલો જુઓ દાખલા નંબર 12 f(x) બરાબર x ની 10 ઘાત -1 x નો સ્ક્વેર હવે અહીંયા બે અલગ અલગ કિંમત છે કે જો તમે x 1 કરતા મોટો હોય એટલે કે રાઈટ હેન્ડ સાઈડ તરફ જાઓ બરાબર છે x 1 કરતા મોટો છે ત્યારે આ લેવાનું અને કાં તો x બરાબર 1 હોય કાં તો x 1 કરતા નાનો હોય ત્યારે શું લેવાનું બરાબર લેફ્ટ હેન્ડ સાઈડ માટે અને x બરાબર 1 માટે x ની 10 -1 લેવાનું દરેક વિદ્યાર્થીઓને 5.1 બહુ જ હાર્ડ પડે છે પણ 5.1 એટલું ઇઝી છે કે જો તમને ખાલી આટલી ખબર પડે કે રાઈટ હેન્ડ લેફ્ટ હેન્ડ સાઈડ લેવાની ને f(x) લેવાની તો દરેક દાખલાને તમે ઇઝી રીતે ગણી શકો છો ચલો જોઈએ ફરી અહીંયા આપણને આપ્યું છે f(x) બરાબર x ની 10 -1 કોની આગળ ચકાસવાનું છે 1 માટે તો અહીં x બરાબર 1 માટે હવે તમે x બરાબર 1 લઈ લો તો શું આવશે તો જોઈએ f(1) બરાબર જ્યારે તમે x બરાબર 1 લો છો ત્યારે શું આવશે x ની 10 -1 એટલે કે f(x) હવે જ્યારે x બરાબર 1 મૂકો તો x ની જગ્યાએ આપણે 1 મૂકીએ તો 1 ની 10 ઘાત -1 ઇક્વલ ટુ 0 તો આનો 1 મૂકવાથી શું જવાબ આવ્યો 0 હવે આપણે એને ક્યાં ચેક કરવાનું LHS અને RHS એટલે કે ડાબી અને જમણી બાજુ ચેક કરીએ તો ડાબી બાજુ ચેક કરીએ ત્યારે શું આવશે લિમિટ ઓફ આપણી લિમિટ કઈ હતી 1 લેવાની છે 1 ની ડાબી બાજુ કંઈક અને 1 ની જમણી બાજુ કંઈક એટલે પ્લસ
जो तमे डाबी बाजू जाओ तो जे लिमिट से एमांथी कंईक बाद करवानुं, अने जमणी बाजू जाओ तो लिमिट में कंईक उमेरवानुं। बराबर है? तो अहींया आपणे ज्यारे जमणी डाबी बाजू जईए छे, एक्स एक करता नानो छे, त्यारे क्यूँ विधान लेवाय छे? एक्स नी दस घात माइनस एक। अने ज्यारे जमणी बाजू जाओ एक्स एक करता मोटो छे, त्यारे क्यूँ विधान लेवाय छे? एक्स नो स्क्वेर। हवे एक्स नी जग्याए वन माइनस एच मूको अहींया, अने त्यां वन प्लस एच मूको। तो तमे जोई शको के ज्यारे तमे एच मूको त्यारे लिमिट चेन्ज थई जाय, एच टेन्स टू झीरो, एक्स एक्स नी जग्याए हूँ लखशो वन माइनस एच नी दस घात माइनस एक, अने अहींया हूँ मूकशो तो लिमिट ऑफ एच टेन्स टू झीरो एक्स नी जग्याए वन प्लस एच नो स्क्वेर। ओके, हवे एच टेन्स टू झीरो, एच तो झीरो छे એટલે કે ઝીરોની નજીકની સંખ્યા છે, બરાબર, એટલી ની ખૂબ નજીકની કે જે ઝીરો જ કહી શકીએ આપણે, એટલે એચની જગ્યાએ ઝીરો મૂકવાનું, એકની દસ ઘાત એટલે એક માઇનસ એક ઇક્વલ ટુ ઝીરો, અહીંયા ઝીરો આવ્યો, હવે અહીંયા મૂકી જોઈએ તો એચની કિંમત ઝીરો, તો જો તમે અહીંયા એચની કિંમત ઝીરો મૂકો છો તો જવાબની અંદર શું આવે છે? એક આવે છે, એનો મતલબ કે અસતત છે। જો ઝીરો ઝીરો, પણ જે રાઇટ હેન્ડ સાઈડ હતી એ કેવી આવી? અલગ આવી। તો આપણે કહી શકીએ કે એફ ઓફ વન, આપણે અહીંયા એક્સ બરોબર વન માટે એફ ઓફ એક્સ એ અસતત વિધેય છે। બરાબર, કેવું વિધેય છે? તો કે અસતત વિધેય છે, કારણ કે એલએચએસ ઇઝ નોટ ઇક્વલ ટુ આરએચએસ, બરાબર, આ બંને સરખા થતા નથી। તો આપણે આ અસતત વિધેય બતાવ્યું કે આની અંદર આ એક્સ બરોબર વન આગળ આ જે રકમ છે એ સતત થતી નથી। બરાબર, હવે આગળ જોઈએ દાખલા નંબર 13, આની અંદર ફરી એવું આપ્યું છે એફ ઓફ એક્સ બરોબર એક્સ પ્લસ ફાઇવ, જ્યારે એક્સની કિંમત વન હોય અથવા વન કરતાં નાની હોય, અને એક્સની કિંમત વન કરતાં મોટી હોય તો માઇનસ એક્સ માઇનસ પાંચ। તો જો અહીંયા તમને આપ્યું છે લિમિટ, તમને અંદર આપી જ હોય એક્સ બરોબર વન, અને જો એક્સ વન કરતાં નાનો હોય તો એ આ લેવાનું, અને એક્સ વન કરતાં મોટો હોય તો એક્સ માઇનસ પાંચ લેવાનું। બંને આપણને અલગ અલગ આપેલા છે, તો આપણે અહીંયા જોઈએ તો એફ ઓફ એક્સ કોના માટે આપણે ચેક કરીએ છીએ? પહેલાં તો એક્સ બરોબર વન માટે। તો હવે એક્સ બરોબર વન માટે આપણે જ્યારે લઈએ ત્યારે શું કરશું? એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ બરોબર વન, તો શું આવશે? એક્સ પ્લસ પાંચ, અહીં જગ્યા એક્સની જગ્યાએ વન મૂકો તો શું આવશે? વન પ્લસ ફાઇવ ઇઝ ઇક્વલ ટુ સિક્સ। ઓકે, તો હવે આપણે આને ક્યાં સાબિત કરવાનું હોય? તો કે એલએચએસ બાજુ અને આરએચએસ, આ બે પોઈન્ટ સાબિત કરવાના હોય કે આ સતત છે કે અસતત છે। સતત એનો મતલબ એક સરખું, કે આ પોઈન્ટ એલ બરોબર વન છે એ નાની કિંમત લો કે મોટી કિંમત લો, બધા માટે એક સરખો જવાબ આવે છે, તો એને સતત કહેવામાં આવે। તો એલએચએસ ઉપર લઈએ તો આપણને ખબર પડે લિમિટ ઓફ એક્સ ટેન્સ ટુ, લિમિટ કેટલી હતી? એક્સ બરોબર વન, તો વનની માઇનસ બાજુ એટલે કે ડાબી બાજુ, અને લિમિટ ઓફ એક્સ ટેન્સ ટુ વન પ્લસ, તો કે વનની જમણી બાજુ। જ્યારે તમે ડાબી બાજુ લો છો ત્યારે લિમિટમાંથી કંઈક બાદ કરવાનું, અને જમણી બાજુ જાવશો ત્યારે લિમિટની અંદર કંઈક ઉમેરવાનું, એ કિંમત તમારે અહીંયા મૂકવાની। ધારો કે આપણે ડાબી બાજુ જઈએ છીએ તો શું આવશે? એક્સ એક કરતાં નાનો છે એટલે એક્સ પ્લસ ફાઇવ, હવે એની લિમિટ ચેન્જ થાય, લિમિટ ઓફ એચ ટેન્સ ટુ ઝીરો, તો એક્સની જગ્યાએ તમે શું લખી શકો? વન માઇનસ એચ પ્લસ ફાઇવ। ઓકે, તો હવે એચની જગ્યાએ ફરી શું મૂકવાનું છે? ઝીરો। જો તમે ઝીરો મૂકશો તો શું આવશે? વન પ્લસ ફાઇવ ઇઝ ઇક્વલ ટુ સિક્સ। ઓકે, તો હવે અહીંયા રાઇટ હેન્ડ સાઈડમાં જઈએ તો શું આવશે? લિમિટ ઓફ એચ ટેન્સ ટુ ઝીરો, અહીંયા શું આપ્યું છે? એક્સ વન પ્લસ એચ, પણ અહીંયા આપણને લિમિટ વન પ્લસ બરાબર શું આપ્યું હતું? એક્સ એક કરતાં મોટો છે, ત્યારે શું આવશે? એક્સ માઇનસ પાંચ। હવે એક્સની જગ્યાએ તમે લખી શકો વન પ્લસ એચ માઇનસ પાંચ। તો હવે એચ ટેન્સ ટુ જો ઝીરો લખીએ તો વન માઇનસ ફાઇવ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ફોર, તો અહીંયા તો છ આવ્યા, અહીંયા છ, અને અહીંયા હું આવ્યું માઇનસ ફોર, એટલે કે એફ ઓફ વન ઇઝ ઇક્વલ ટુ એલએચએસ ઇઝ ઇક્વલ ઇઝ નોટ ઇક્વલ ટુ આરએચએસ। તો આપણે કહી શકીએ કે અહીં એફ ઓફ એક્સ એ એક્સ બરોબર વન આગળ સતત નથી, બરાબર, એટલે કે સતત વિધેય નથી થતું। તો આ રીતે આપણે અસતત અને સતતના દાખલા ગણી શકીએ। ચલો જુઓ, અહીંયા જ્યારે તમે જુઓ તો તમને બે વસ્તુ દેખાય કે કોઈ બે બિંદુ આગળ અહીંયા સતત બતાવવામાં આવ્યું છે, જેમ કે અહીંયા એક્સ બરોબર વન છે, જુઓ, કાં તો એક્સ છે એ વન જેટલો છે, કાં તો એક્સ છે ને એ વન કરતાં નાનો છે। ઓકે,
પછી અહીંયા x છે એ 1 કરતા મોટો છે એનો મતલબ x બરાબર 1 આગળ આપણે ચેક કરી શકીએ જ્યારે અહીંયા 3 આપ્યા છે જુઓ તો અહીંયા x છે એ 3 કરતા નાનો છે x કેવો છે તો કે 3 કરતા નાનો છે અહીંયા 3 જેટલો છે x કેટલો છે 3 જેટલો છે અથવા તો 3 કરતા મોટો છે બરાબર છે તો આપણી પાસે જો બે ઓપ્શન થયા x બરાબર 1 આગળ અને x બરાબર 3 આગળ બંને આગળ આપણે સતત ચકાસવાનું છે પણ તમે રકમ જુઓ તો એ તમને ખ્યાલ આવી જાય કે આ સતત જ છે જો તમે x બરાબર 1 લેશો તો 3 જવાબ આવશે x 1 કરતા નાનો લેશો તો 3 આવશે પણ x ને 1 કરતા મોટો લેશો તો 4 આવશે તો ખબર પડી કે આ તો અસતત છે પણ ફરી આમાં પણ એવું જ થશે જો x બરાબર 3 લેશો તો 5 જવાબ આવશે x 3 કરતા નાનો લેશો તો 4 જવાબ આવશે અને 3 કરતા x મોટો લેશો તો 5 આવશે જ્યારે કોઈ પણ રકમ કે એમનેમ આપણને કોઈ બિંદુ આપેલું હોય 3 4 5 કોઈ અચળ પદ આપ્યું હોય ત્યારે એનું લિમિટ એની ઉપર અસર થતી નથી એટલે 5 ના 5 3 ના 3 4 ના 4 એ જ રીતે લખાશે જેથી કરીને આપણને ખબર પડી જાય કે આ વિધાનો અસતત વિધાનો છે છતાં આપણે ચેક કરીએ ચલો તો અહીં f ઓફ x બરાબર આપણે કોના આગળ લઈશું પહેલા તો x બરાબર 1 માટે લઈએ તો x બરાબર 1 માટે f ઓફ x બરાબર જ્યારે f ઓફ x બરાબર આપણને સીધા શું આપ્યા છે કે 3 આપ્યા છે જ્યાં x બરાબર શું છે 1 છે તો તમે f ઓફ 1 લો એટલે સીધો જવાબ શું આવશે 3 f ઓફ x એ 3 જ આપ્યા છે અને જો એની કિંમત અંદર 1 મૂકો તો એનો જવાબ શું આવે છે 3 આવે છે હવે એને બે બિંદુ પર ચેક કરીએ LHS અને RHS ઉપર તો LHS એટલે લિમિટ ઓફ આપણે શું લીધું x બરાબર 1 તો 1 ની જમણી બાજુ ઓલા ડાબી બાજુ એટલે માઇનસ અને લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ તો એની જમણી બાજુ બરાબર છે હવે જ્યારે તમે ડાબી બાજુ જાવશો ત્યારે જે લિમિટ હોય એમાંથી કંઈક બાદ કરો અને જમણી બાજુ જાવશો ત્યારે લિમિટની અંદર કંઈક ઉમેરો બરાબર છે તો અહીંયા જુઓ લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ 1 કરતાં x નાનો છે ત્યારે સીધો જવાબ શું આવશે 3 તો આની અંદર તો x તો છે જ નહીં તો xની કિંમત ઉમેરવાની જરૂર જ નથી બરાબર તો સીધો આનો જવાબ શું આવ્યો 3 જ્યારે એની રાઈટમાં જઈએ છીએ ત્યારે આપણને એવું કહે છે કે x 1 કરતાં મોટો છે તો શું આવે 4 આમાં તો x છે જ નહીં x હોય નહીં તો એની કિંમત ઉમેરવાનું આવે જ નહીં એટલે સીધો જવાબ શું આવ્યો 4 એનો મતલબ કે આનો જવાબ 3 આવ્યો આનો 4 આવ્યો તો આપણે કહી શકીએ કે f ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ LHS ઇઝ નોટ ઇક્વલ ટુ RHS બરાબર આ બંને તો સરખા છે પણ ત્રીજું સરખું થતું નથી તો આપણે કહી શકીએ કે x બરાબર 1 આગળ f ઓફ x અસતત છે અસતત છે હવે એ જ રીતે આપણે જ્યારે એની પછીનો દાખલો જોઈએ અહીંયા આપણને x બરાબર 3 માટે કીધું છે તો આપણે x બરાબર 3 માટે લઈએ x બરાબર 3 માટે બરાબર જ્યારે આપણે x બરાબર 3 માટે વાત કરીએ તો આપણને ખબર છે કે એક્સની કિંમત જો 3 હોય ત્યારે શું આવે 5 આવે એટલે કે એફ ઓફ એક્સ બરાબર 5 છે પણ જો તમે એફ બરાબર 3 મૂકો તો એનો જવાબ તો શું આવે છે 5 જ આવે છે હવે LHS લઈએ અને શું લઈએ RHS તો જ્યારે આની આપણે વાત કરીએ LHSની તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 3 આપણે કોની આગળ ચેક કરવાનું છે 3 આગળ 3માંથી કંઈક ઓછા એટલે એક્સની જગ્યાએ તમે શું લખી શકો 3 માઇનસ એચ અને લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ એટલે કે 3 કરતાં કંઈક વધુ ત્યારે આપણે શું લઈ શકીએ x બરાબર 3 પ્લસ h બરાબર છે હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઇનસ એટલે કે 3 છે ને x કરતાં નાનો છે આપણે એવું કહીએ બરાબર છે તો 3 કરતાં x કરતાં 3 નાનો હોય તો આપણે અહીંયા જવાબમાં શું આવશે 5 તો 5 એટલે અહીંયા તો x છે જ નહીં તો xની કિંમત જ નહીં મૂકવાની તો સીધું શું આવ્યું 5 હવે અહીંયા મૂકીએ લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ તે x કરતાં 3 મોટો છે ત્યારે શું આવશે 4 તો અહીંયા તો x છે જ નહીં તો xની કિંમત અહીંયા મૂકવાની જ ના હોય તો અહીંયા શું આવ્યું 4 આપણે જોઈ શકીએ કે 5 આવ્યા અને 4 આવ્યા એટલે કે અહીં શું આવ્યું તો કે f ઓફ x f ઓફ xની જગ્યાએ આપણે કેટલા લખી દીધા હતા f ઓફ 3 બરાબર LHS ઇઝ નોટ ઇક્વલ ટુ RHS બરાબર તો x બરાબર 3 આગળ f ઓફ x એ અસતત વિધેય છે બરાબર છે તો આ રીતે આપણે સતત અને અસતતને ગોતી શકીએ